એક વર્ષ અગાઉ લોકાર્પણ થયેલ બગીચો આજ દિન સુધી ખુલ્લો નહીં મુકાતા આજે યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર સુપરત કરાયું હતું. એક વર્ષ અગાઉ શહેરના તાંદલજા વિસ્તાર ખાતે સેવા સદન તંત્ર દ્વારા બગીચાનું લોકાર્પણ થયું હતું. જો કે એક વર્ષના વહાણા વીતી ગયા હોવા છતાં પણ આ બગીચાને નાગરિકો માટે ખુલ્લો નહીં મુકાતા આજે યુથ કોંગ્રેસ દ્વારા સેવા સદન તંત્ર પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગને આવેદનપત્ર પાઠવી આ બગીચાને નાગરિકો માટે વહેલી તકે ખુલ્લો મૂકવાની માંગણી કરાઈ હતી. શહેરમાં તાંદલજા વિસ્તારમાં લગભગ એક વર્ષ ઉપરાંતના સમય પહેલાં ગાર્ડનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી ઇનોગ્રેટ ખાતું મુહૂર્ત કર્યા બાદ કોઈ કામગીરી થઈ નથી. પેવર્સ બ્લોક બિગનિંગમાં આપવામાં આવ્યા, શરૂ કર્યા હતા કામ, પણ પછી એ પણ કામ બંધ કરી દીધું છે. તેમજ કોઈ પણ જાતની કામગીરી થતી નથી. ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ રજૂઆત કરવા છતાં બાના એમ કાઢે છે કે ભાઈ આ જમીન શૈક્ષણિક હેતુ માટે રિઝર્વ હતી, તો ગાર્ડનનું ઇનોગ્રેશન કેમ કર્યું? ખરેખર એમણે શૈક્ષણિક હેતુનો હેતુ ફેર કર્યા સિવાય ગાર્ડનનું ઇનોગ્રેશન નહોતું કરવું જોઈએ. પણ ખોટી અને મફતની પબ્લિસિટી લેવા માટે ગાર્ડનના શૈક્ષણિક હેતુના પ્લોટમાં ગાર્ડનનું ઇનોગ્રેશન કર્યું અને લોકોને ખોટો લોલીપોપ આપીને ગયા છે. હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. એક વર્ષનો સમય થઈ ગયો. ઘણીવાર સીએમ ઓનલાઈનમાં કમ્પ્લેન કરી છે, ઘણીવાર રજૂઆતો કરી છે, છતાં હજુ સુધી કોઈ પણ જાતનું બજેટ ફાળવણી થતી નથી. રમતગમતના સાધનો ત્યાં મુકાતા નથી. જે ઇનોગ્રેશનના દિવસે વૃક્ષારોપણ કરીને ગયા છે, એ વૃક્ષોની પણ કોઈ કાળજી લેતું નથી. જેથી આજે આવેદનપત્ર આપીએ, ચીખલિયા સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, પણ હાલ કંઈ બજેટ સત્ર હોવાથી એ આવ્યા નથી, હાજર નથી.